મળતી વિગત અનુસાર ગોડાદરામાં રૂપસાગર સોસાયટીમાં રહેતા જીગ્રેશ જીજાલા એસ વાય બી કોમનો અભ્યાસ કરી છે અને ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં હીરા ઘસવાનું શીખી રહ્યો છે ગત છવ્વીસમીએ બપોરે જિગ્નેશ પૂર્ણાપાટિયા પહોંચ્યો હતો અહીં તે કોલેજ ફ્રેન્ડ સાથે ઘર નજીક આવેલા ગાર્ડનમાં ગયો હતો તેઓ ગાર્ડનમાં આગમી પરીક્ષાની ચર્ચો કરી રહ્યા હતા ત્યારે ધ્રુવ પાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિન વાણિયા અને વિપુલ બલદાણિયા ત્યાં આવી કહ્યું આ મારી બહેન છે તું અહીંયા તેની સાથે શું કરે છે એમ કહી દમદાટી આપી ફોટો પાડવા લાગ્યા હતા જે મુદ્દે ઝઘડો થયા બાદ અશ્વિને કહ્યું ઘનશ્યામ જીજાલા તારા તારા કોણ થાય છે એવું પૂછતા જિગ્નેશ ઘનશ્યામ મારા કાકાનો દીકરો છે એવું જણાવ્યું હતું ત્યારબાદ યુવતીને ઘરે મોકલી આપી બંને જણાએ જિગ્નેશનો કોલર પકડી મારામારી શરૂ કરી દીધી હતી બાદમાં બળજબરીથી બાઇક પર બેસાડી અલગ અલગ અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા બંને જણા ગોડાદરામાં સંસ્કૃતિ માર્કેટીના પાછળના ભાગે આવેલા રોડ પર લઈ જઈ ઘનશ્યામ જીજાલા પાસે બે લાખ રૂપિયા લેવામાં બાકી છે તેણે અહીંયા બોલાવો એવું જિજ્નેશે કહ્યું હતું જેથી જિજ્નેશે કોલ કરી ઘનશ્યામને સ્થળ પર આવવાનું કહ્યું પણ તે ગયો ન હતો ઘનશ્યામ નહીં આવતા ઉશ્કેરાઈને અશ્વિન અને વિપુલ ફરી જિગ્નેશને ઢીકમુખનો માર માર્યો હતો લોખંડના સળિયાથી પણ હુમલો કર્યો હતો સમગ્ર ઘટનાની જાણ થતાં ગોડાદરા પોલીસે બંને હુમલોખોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી વિરો રિપોર્ટ ટીવી નાઇન ઇન્ડિયા